यात्राधाम वीरपुर में आता यात्राळुओं ने जलाराम बापाना दर्शन करवा जवा माटे मोटी मुश्किलीओ पड़ी रही छे। बस स्टेशन अने रेलवे स्टेशन थी मंदिर सुधी जवाना रोड बिस्मार अने खखड़दज होवाथी यात्राळुओमां अने लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। सुप्रसिद्ध यात्राधाम वीरपुर जलाराम गामे रेलवे स्टेशन रोड अने बस स्टेशन थी लईने पूज्य जलाराम बापाना मंदिर तरफ जवानो रस्तो अति बिस्मार तेमज खाड़ा खबड़ावाळो थई गयो छे, જેથી યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે। જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શને આવતા હોય છે, ત્યાં વીરપુર ગામે બસ સ્ટેશનથી મંદિરે તેમજ વીરપુર ગામથી હાઈવે ઉપર જવાના રોડ ઉપર સતત વાહનો તથા લોકોની અવર જવર રહેતી હોય છે। બસ સ્ટેશનથી મંદિર સુધીનો આ રોડ પર બંને સાઈડ પેવર બ્લોક નાખેલ છે, જે પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી અને મોટા ખાડા પડી ગયા હોવાથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં બની ગયો છે, જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો અકસ્માત થવાની શક્યતા છે અને કેટલાય લોકો તો આ રોડ પરના ખાડાઓના કારણે વાહન પરથી નીચે પટકાયા છે। સાથે રેલવે સ્ટેશનથી મંદિરના રસ્તાની હાલત પણ આવી જ ખરાબ હાલત છે, જે જોતાં એવું લાગે છે કે કોઈ અવિકસિત વિસ્તારમાં આવી ગયા છીએ। રેલવે સ્ટેશન રોડ ઉપર યાત્રાળુઓનું રાત્રિ રોકાણ, અતિથિ ગૃહ, ધર્મશાળા, ભોજનાલય આવેલું છે અને દર્શનાર્થીઓ ટ્રેનમાં પણ આવતા હોય છે, જેથી વીરપુરના સ્થાનિક રહેવાસીઓએ બસ સ્ટેશનથી મંદિરે જવાનો રોડ અને રેલવે સ્ટેશન રોડ નવો બનાવવા માટે માંગ કરી છે। વીરપુરના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। યાત્રાધામના રસ્તાને લઈને સ્થાનિક લોકોએ અનેક રજૂઆત કરી છે અને રસ્તાના નવીનીકરણ માટે મંજૂરી મળી હોવા છતાં પણ કયા કારણોસર કામ શરૂ કરવામાં નથી આવ્યું તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે રોડનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે। દેશ વિદેશના લોકો જ્યાં આવતા હોય અને જે સ્થળ જ વિકાસનું પ્રતિબિંબ હોય તેવા યાત્રાધામ વીરપુરમાં જ વિકાસ જ ને દેખાતો હોય, ત્યારે જરૂરી છે કે સરકાર વિકાસના દાવાને સાચા કરવા માટે યાત્રાધામનો પણ વિકાસ કરે। અમે આ રોડ ઉપર જે ઊભા છે એ વીરપુર ગામને જોડતો મુખ્ય રસ્તો છે, જે પંચવટીથી વીરપુર જલારામ મંદિર તરફ જતો મેઇન રસ્તો છે। આ રોડ ઉપરથી યાત્રાળુઓ તથા ગામના નગરજનો પસાર થાય છે અને આ રોડ એટલી ખરાબ સ્થિતિમાં છે કે અવારનવાર અહીંયા ટુ વ્હીલ ઘણી વાર અકસ્માત થયેલો છે અને ફોર વ્હીલ નીકળવી પણ અઘરી છે અને મારી ઓફિસ આ રોડ ઉપર છે અને એટલો ખરાબ રસ્તો છે, અહીંથી પસાર થવું મુશ્કેલ છે। તો હું અપીલ કરું છું તંત્રને કે જલ્દીથી જલ્દી રોડ ફરીથી બનાવવામાં આવે। આપણે જે રોડ ઉપર ઊભા એ રોડ જલારામ બાપાની જગ્યાથી લઈ બાપાની ધર્મશાળા અને ભોજનશાળા આ રોડ ઉપર આવેલી છે, રેલવે સ્ટેશન પણ આ રોડ ઉપર આવેલું છે। અહીં આવતા યાત્રિકોને અમરેલી જવા માટેનો આ શોર્ટકટ રસ્તો છે। 2011માં આ રોડ બન્યો હતો, ત્યાર પછી એટલો બધો બિસ્માર બની ગયો છે કે અહીં રહેતા રહેવાસીઓ અને અહીં આવતા લાખો ભાવિક દર્શનાર્થીઓને આ રોડ ઉપર એટલી તકલીફ પડે છે કે જેની કોઈ સીમા નથી। ખાડા તો આપ જોઈ શકશો, પરંતુ આ રોડ સત્વરે તંત્ર દ્વારા બનાવવામાં આવે, જિલ્લા પંચાયત એને ધ્યાન આપે અને જલ્દીથી બને તો લાખો ભાવિક દર્શનાર્થીઓનો તંત્રને આશીર્વાદ મળશે। અને વીરપુર ગામના લોકો અવારનવાર રજૂઆત કરે છે અને પંચવટીથી મીનળો ચોક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને ઘણા સમયથી છે અને યાત્રાળુઓને પણ તકલીફ પડે છે, પરંતુ ધારાસભ્ય સાથે અમે ટેલિફોનિક ચર્ચા કરેલી અને ટેલિફોનિક ચર્ચામાં અમને એવું કીધેલું કે રોડનું ટેન્ડર થઈ ગયું છે અને ટૂંક સમયમાં પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં જ કામ શરૂ થઈ જશે। સુરેશ બાલિયા, આર ફોર યુ ન્યૂઝ, વીરપુર।